નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 7.10 માં દાખલાઓ ગણ્યા હતા, બરાબર. 7.10 જે છે એ આપણે આદેશ આધારિત દાખલાઓ ગણ્યા છે, બરાબર. તો કે આદેશ લેવો પડે સંકલન થઈ શકે એના માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે 10મા એમસીક્યુ જોઈએ. એમાં સ્વાધ્યાય 7.10 માં 10મા એમસીક્યુ કઈ રીતે ગણવાનો છે, બરાબર. તો આવો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ હોય, બરાબર, ત્યારે આજ આ રીતે ગણવાનો રહેશે. તો એફ ઓફ એક્સ બરાબર 0 થી x, એફ ઓફ એક્સ બરાબર લિમિટ 0 થી x, ટી સાઇન ટી ડી ટી. તો એફ ડેસ એક્સ શું? તો એફ ડેસ એક્સ મેળવવાના છે. તો આમાં તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટી સાઇન ટી જે છે એનું સંકલન થઈ જાય, બરાબર. અહીંયા જો ટી સાઇન ટી નું સંકલન થઈ જાય અને લિમિટ મૂકી દો, પછી જે એફ ઓફ એક્સ, આ એફ ઓફ એક્સ બરાબર આખું પદ છે એટલે આનું સંકલન થઈ જાય, એનું પછી વિકલન કરવાનું છે, એ જવાબ તમને માગ્યો છે. તો કઈ રીતે? તો કે આપણે ટી સાઇન ટી નું સંકલન ની વાત કરીએ, પછી આપણે લિમિટ મૂકશું. ટી સાઇન ટી નું સંકલન કઈ રીતે થાય? તો કે ખંડશ સંકલન ના નિયમ પ્રમાણે ટી બરાબર યુ અને સાઇન ટી બરાબર વી, ખંડશ સંકલન નો નિયમ વાપરો. તો ટી યુ એમ નામ સાઇન ટી નું સંકલન માઇનસ કોસ ટી, ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? માઇનસ કોસ ટી, વચ્ચે માઇનસ, સંકલન માં ટી નું વિકલન 1 અને સાઇન ટી નું સંકલન માઇનસ કોસ ટી ડી ટી, બરાબર. આ ખંડશ સંકલન નો નિયમ વાપરો, લખી શકાય ખંડશ સંકલન, બરાબર. ખ્યાલ મારે કઈ રીતે ગણેલો છે? એટલે હવે માઇનસ ટી કોસ ટી માઇનસ માઇનસ પ્લસ કોસ ટી નું સંકલન થાય સાઇન ટી, બરાબર. આનું સંકલન થઈ ગયું વત્તા સી. આ આપણે અનિયત સંકલન ધ્યાનમાં લઈને સંકલન કર્યું, પણ આપણે અહીંયા જો આનું સંકલન જે છે આવું થાય એટલે હવે આપણે લિમિટ મૂકી દઈએ, એટલે એફ ઓફ એક્સ બરાબર શું છે? લિમિટ 0 થી x ટી સાઇન ટી ડી ટી. એટલે આનું સંકલન શું થાય? તો કે માઇનસ ટી કોસ ટી વત્તા સાઇન ટી, ઉપર x નીચે 0, વત્તા સી એમાં મૂકવા જરૂર નથી, નિયત સંકલન છે એટલા માટે. તો સંકલન થાય એટલે x આપણે મૂકી દેવા પડે, ટી ની જગ્યાએ અહીંયા x, અહીંયા cos x, અહીંયા પણ વત્તા sin x, અને ટી ની જગ્યાએ 0 મૂકવા, 0, આ તમામ પદ 0 થઈ જાય એટલે આપણને એફ ઓફ એક્સ મળ્યા. હવે આપણે શું કરવાનું? એફ ઓફ એક્સ મળી ગયા, એનું વિકલન માગ્યું છે એફ ડેસ એક્સ, એટલે આપણે શું કરીશું? એનું વિકલન કરીશું એફ ડેસ એક્સ, એટલે માઇનસ એમ નામ ગુણાકાર નો નિયમ વાપરો, એક્સ એમ નામ કોસ નું વિકલન માઇનસ સાઇન એક્સ, વત્તા બીજું પદ કોસ એક્સ એમ નામ પ્રથમ પદ એક્સ નું 1, વત્તા સાઇન એક્સ નું વિકલન શું થાય? કોસ એક્સ. આનું સાદરૂપ આપશો, આ માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ સાઇન એક્સ, માઇનસ આપો માઇનસ કોસ એક્સ, વત્તા કોસ એક્સ, તો કોસ એક્સ દૂર થઈ જાય, વધે શું? એક્સ સાઇન એક્સ. આ શું મળ્યું? એફ ડેસ એક્સ. હવે જો તેવો જવાબ કયો છે? એક્સ સાઇન એક્સ વાળો જવાબ. તો કે જવાબ છે એવો બી, બરાબર. એટલે આનો ફાઈનલ જવાબ શું ગણી શકાય? બી. એટલે આ રીતનો કોઈ પણ એમસીક્યુ હોય તો સંકલન થઈ જાય, એફ ઓફ એક્સ મળી જાય, એટલે આપણે પછી એનું વિકલન મેળવવું પડે, બરાબર. વિકલન મળી જાય એ ફાઈનલ જવાબ ગણી શકાય. જોઈ લો એકવાર, નેક્સ્ટ આપણે 25મો દાખલો. સાત જે છે એમાં છેલ્લો સ્વાધ્યાય છે, એમાં 25મો દાખલો છે લિમિટ વાળો, એ આપણે ગણીએ. 25મા શું કીધું છે? પાય બાય 2 થી પાય ઈ રેસ ટુ એક્સ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં 1 માઇનસ કોસ એક્સ ડી એક્સ, કિંમત મેળવવાની છે, દાખલો ગણવાનો છે. તો અહીંયા લિમિટ આપી છે આ, અને સાથે ઈ રેસ ટુ એક્સ આપ્યા છે, એટલે તમારા મગજમાં એક ક્લિયર થવું જોઈએ, ઈ રેસ ટુ એક્સ છે એટલે વિધેયનું વિકલન બાજુમાં થતું હોવું જોઈએ. ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ વત્તા એફ ડેસ એક્સ થતું હોય તો સંકલન સરળતાથી થઈ જાય. તો એવો આપણે બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. તો પાય બાય 2 થી પાય આ ઈ રેસ ટુ એક્સ ભૂલાયની ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો અહીંયા 1 સાઇન એક્સ નું સૂત્ર મૂકો, અડધા ખૂણાનું સૂત્ર,
खबर न पड़े शू करवा पेला छेद में हो वन माइनस कोस एक्स एट शू आए सूत्र टू साइन वर्ग एक्स बाय टू अर्धा खूणन सूत्र ऊपर मुकवा ये केम ना मरे साइन एक्स नु अर्धा खूणन सूत्र एटले टू साइन एक्स बाय टू कोस एक्स बाय टू डीएक्स आ रीते जो हवे शु करे तो स्वतंत्र छेद आपो पाय बाय टू थी पाय ई रेस टू एक्स रही न जाए खास ध्यान रखो बराबर अहिया स्वतंत्र छेद आपो तो वन अपॉन टू साइन वर्ग पर जाए तो शू थाय कोस एक वर्ग एक्स बाय टू बराबर आना छेद में आपो बे बे उड़ी जाए एक साइन एक्स उड़ी जाए कोस एक्स ना छेद में साइन एक्स बाय टू एटले शू वधे माइनस कोट एक्स बाय टू डीएक्स ख्याल पड़े छे विद्यार्थी मित्रों हवे आपणे विचार करो क्या विधेय नु विकलन बाजू में सेट थई शके एम छे तो के आनो विकलन बाजू में थई जाए अथवा माइनस निशानी तमे बहार लई लो तो शू थशे माइनस बहार लेवामां आवे तो पाई बाय टू थी पाई ई रेस टू एक्स माइनस सामान्य लईए तो आ प्लस थई जाए एटले कोट एक्स बाय टू आ माइनस थई जाए माइनस वन अपॉन टू कोस एक्स वर्ग एक्स बाय टू डीएक्स હવે કોટ એક્સ બાય ટુ નું વિકલન તમને ખ્યાલ છે કોટ એક્સ બાય ટુ નું વિકલન શું થાય માઇનસ કોસ એક વર્ગ એક્સ બાય ટુ અને એક્સ બાય ટુ નું વન અપોન ટુ એટલે આનું સંપૂર્ણ વિકલન બાજુમાં છે એને આપણે આ રીતે લખી શકાય માઇનસ પાય બાય ટુ થી પાય ઈ રેસ ટુ એક્સ કોટ એક્સ બાય ટુ આ કોનું વિકલન છે તો કે કોટ એક્સ બાય ટુ નું વિકલન છે એટલે સંકલન તરીકે ઈ રેસ ટુ એક્સ અને કોટ એક્સ બાય ટુ સીધું થઈ જાય તો એ સૂત્ર આપણે લખવું હોય તો હવે માઇનસ એમ નામ જો અહીંયા આપણે ખાસ લિમિટ પણ સાથે સાથે મૂકવાની છે એટલે ધ્યાનમાં લેજો અહીંયા સૂત્ર કયું વપરાશે બરાબર હું અહીંયા બાજુમાં લખું છું સમજવા માટે તમને ખ્યાલ આવે કે એમાં સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો કે ઈ રેસ ટુ એક્સ હોય એફ ઓફ એક્સ હોય વિધેયનું વિકલન બાજુમાં હોય જો ઈ રેસ ટુ એક્સ હોય વિધેય છે એનું વિકલન બાજુમાં સરવાળા સ્વરૂપમાં હોય તો સંકલન ઈ રેસ ટુ એક્સ અને એફ ઓફ એક્સ મળે બરાબર તો આ ધ્યાનમાં રાખવાનું છે તમારે તો એ રીતે આપણે અહીંયા શું થશે માઇનસ અહીંયા ઈ રેસ ટુ એક્સ કોટ એક્સ બાય ટુ બરાબર સંકલન થઈ જાય લિમિટ મૂકવી પડે ઉપર પાય મૂકો નીચે પાય બાય ટુ બરાબર હવે પેલા પાય મૂકી દો માઇનસ બહાર જ રાખીએ પેલા પાય મૂકો તો કેટલા આવશે ઈ રેસ ટુ પાય હવે કોટ પાય બાય ટુ કેટલા આવશે કોટ પાય બાય ટુ તમારે લેવા હોય તો કોસ પાય બાય ટુ ઉપર નીચે સાઈન પાય બાય ટુ કોટ પાય બાય ટુ નું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો કોટ પાય બાય ટુ નું મૂલ્ય આવશે ઝીરો એટલે અહીંયા આવે ઝીરો માઇનસ પાય બાય ટુ મૂકો તો કેટલા આવશે અહીંયા ઈ રેસ ટુ પાય બાય ટુ અહીંયા પાય બાય ટુ મૂકો છેદમાં બે એટલે પાય બાય ફોર એટલે વન થઈ જાય એટલે આખું સંપૂર્ણ ઝીરો થઈ જાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ એટલે ફાઇનલ જવાબ કયો ઈ રેસ ટુ પાય બાય ટુ આ જવાબ બરાબર તો આ દાખલામાં એમસીક્યુ માં પણ પૂછી શકાય એમ છે અને થિયરીમાં પણ પૂછી શકાય બે રીતે ખાસ ધ્યાનમાં લેવાનું શરૂઆત કઈ રીતે કરશો તમારા મનમાં એક આવવું જોઈએ ઈ રેસ ટુ એક્સ છે એટલે આ સૂત્ર અહીંયા લાગુ પડતું હોવું જોઈએ એ સૂત્ર બની જાય એના માટે છેદમાં સૂત્ર મૂકો ઉપર પણ સૂત્ર મૂકો સાઈન એક્સ નું વન માઇનસ સાઈન એક્સ નું કોઈ સીધું સૂત્ર મૂકી શકાય નહીં એ સ્વતંત્ર છેદ આપવામાં આવે તો વિધેયનું વિકલન બાજુમાં બની જાય બરાબર ચાલો નજર ફેરો નેક્સ્ટ આપણે 29 માં આપણે તો કે લિમિટ 0 થી 1 ડીએક્સ છેદમાં વર્ગમૂળ ની અંદર 1 વત્તા એક્સ માઇનસ રૂટ એક્સ જોજો ખાસ છેદમાં વર્ગમૂળમાં વન વત્તા એક્સ માઇનસ રૂટ એક્સ બરાબર આ રીતે તમને પદ આપેલા આ રીતનું આપ્યું છે હવે તમે વિચાર કરો છેદમાં પદ છે તમારથી કશું થાય નહીં સીધું સંકલન થઈ શકે નહીં લિમિટ ઝીરો થી વન કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આદેશનો સીધું સંકલન ન થાય આદેશ લેવો તો આદેશ પણ લઈ શકાય નહીં કોઈ ફાયદો થવાનો નથી બરાબર અંશમાં આવું પદ હોય તો સીધું સંકલન થઈ જાય ઘાત વધવા નિયમ પ્રમાણે પણ આપણા પાસે એક રસ્તો છે કે છેદનું પદ જે છે એની તમે કર્ણી લઈ લો એટલે છેદમાં પદ જે છે એક બની જાય અને પદ ઉપર વીવી જાય પછી એનું ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન થઈ જાય તો આપણે જોઈએ ઝીરો થી વન ડીએક્સ અહીંયા વર્ગમૂળમાં વન વત્તા એક્સ
बराबर माइनस रूट एक्स आ पद छे तो वर्गमूल में वन वत्ता एक्स माइनस छे तो प्लस वाला पद वडे भागीए अने ऊपर गुणवामां आवे डीएक्स ने आपणे छेल्ले राखीए वर्गमूल में वन वत्ता एक्स वत्ता रूट एक्स शू कर्युं आपणे तो के छेदनी करणी लीधी प्लस वाला पद वडे भाग्या अने गुणवाना आ डीएक्स ए कारण लखी शके छेदनी करणी એટલે સમજવામાં અનુકૂળ પડે બરાબર હવે આવું થાય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો લિમિટ 0 થી 1 ઉપર વર્ગમૂળમાં 1 વત્તા x વત્તા રૂટ x છેદની વાત કરવામાં આવે તો અહીંયા જોશો તો a - b a વત્તા b જેવું પદ છે એટલે a² - b² ને ધ્યાનમાં લઈને અહીંયા શું થશે વર્ગમૂળમાં 1 વત્તા x બરાબર એનો વર્ગ માઇનસ રૂટ એક્સ નો વર્ગ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો સૂત્ર નો ઉપયોગ કર્યો એટલે છેદમાં તમામ પદ જે છે એ શું થશે જોઈએ આપણે વર્ગમૂળમાં 1 વત્તા એક્સ વત્તા રૂટ એક્સ વર્ગ વર્ગમૂળ દૂર થાય એટલે 1 વત્તા એક્સ અહીંયા પણ એ જ રીતે એટલે છેદમાં એક્સ ઉડી જાય એટલે વધે 1 તો 1 લખવાની કોઈ જરૂર નથી એટલે લિમિટ 0 થી 1 વર્ગમૂળમાં 1 વત્તા એક્સ વત્તા રૂટ એક્સ ડીએક્સ આનું સંકલન કઈ રીતે થાય તો કે ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન થઈ જાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 વત્તા x ઘાત વધવા નિયમ પ્રમાણે 1/2 ઘાત હોય ઘાત વધે એટલે તેના છેદમાં 2 અહીંયા છે વધેલી ઘાત છેદમાં મૂકો તેના છેદમાં 2 એટલે 2 ઉપર લઈ લઈએ આપણે સાથે અહીંયા પણ એ જ રીતે x³/2 2/3 જો આ રીતનું સંકલન મળી જાય ઘાત વધવાના નિયમ પ્રમાણે ઉપર 1 નીચે 0 આ કઈ રીતે લાગુ પડે તો કે 1 વત્તા x જે છે એનું વિકલન 1 થાય બાજુમાં હોય એટલે આ સૂત્ર લાગુ પડી જાય કોઈ પણ વિધેય હોય f(x) એની n ઘાત હોય એનું વિકલન બાજુમાં હોય બરાબર તો ઘાત વધવાના નિયમ પ્રમાણે જે મૂળ વિધેય હોય એની ઘાત વધી જાય જો આ મૂળ વિધેય છે એનું વિકલન બાજુમાં હોય તો મૂળ વિધેયની ઘાત વધે વધેલી ઘાત છેદમાં એ રીતે સંકલન થઈ જાય તો અહીંયા પણ એ જ લાગુ પડે તો કે 1 વત્તા x ની 1/2 ઘાત હોય એની વિકલન 1 થાય બરાબર જે બાજુમાં હોય તે એટલે ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન લખી શકાય ખ્યાલ પડે છે વિદ્યાર્થી હવે આપણે લિમિટ મૂકવાની બાકી છે તો લિમિટ કઈ રીતે મૂકી શકાય તો કે પહેલા 1 મૂકો તો 2/3 ખાસ ધ્યાન 2/3 1 મૂકો અહીંયા શું થાય 1 મૂકો 1 વત્તા 1 એટલે 2 2/3 ઘાત શું થાય 2/3 ઘાત એટલે પહેલા વર્ગમૂળ લઈએ તો રૂટ 2 થાય રૂટ 2 ની 3 ઘાત એટલે કેટલા આવે 2√2 જોજો અહીંયા આપણે પહેલા 1 મૂકો ને 2/3 મૂક્યા બરાબર 2/3 મૂક્યા અને x/1 મૂકો અહીંયા પણ x/1 મૂકો 1 ની કોઈ પણ ઘાત એટલે 1 જ થાય એટલે 2/3 રહેશે માઇનસ કરી નીચે લિમિટ મૂકો 0 મૂકો એટલે અહીંયા શું થાય અહીંયા 1 ની કોઈ પણ ઘાત 1 થાય એટલે 2/3 વધે અને અહીંયા x/0 મૂકો 0 થાય એટલે 2/3 ઉડી જાય એટલે વધ્યા કેટલા 4√2/3 આ તમારો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો બરાબર ખાસ જો કઈ રીતે ગણેલો છે આવો કોઈ પણ દાખલો હોય અગાઉ પણ આવો દાખલો આપણે ગણેલો છે એટલે તમારે ખાસ ધ્યાનમાં લેવાનો કઈ રીતે ગણી શકાય છેદની કરણી લઈ લો એટલે તમારું કામ જે છે હળવું થઈ જાય બરાબર